ભગવાનના વિરાટ સ્વરૂપના દર્શન કર્યા. એ સ્વરૂપ છે, એનું નામ છે સતા. સહસ્ર શિરિખા પુરુષ, સહસ્રાક્ષસ, સહસ્રપાદ. ભગવાનના સ્વરૂપ હોય ને તો કોઈને બે હાથ હોય, કોઈને ચાર હાથ હોય, કોઈને આઠ હાથ હોય, કોઈ કોઈને સોળસ ભૂજા સોળવાળા હોય, કોઈ હજાર ભૂજાવાળા છે. માથા પણ જોવો ને તો ભગવાનના કોઈના એક છે, કોઈના પાંચ છે, કોઈના ત્રણ છે, કોઈના હજારો છે. ભગવાનના આ બધું હજારો હોય કે બે હોય કે ચાર હોય, પણ ભગવાનના પગ તો બે જ છે. કોઈ પણ ભગવાનના સ્વરૂપ હોય ને માતાજીઓના હજાર કેમકે બે પગ છે, એક શ્રદ્ધાનો અને બીજો ભક્તિ. આ બે જ વસ્તુ છે જેથી ભગવાનને તમે પામી શકો. શ્રદ્ધા રાખો અને બીજી ભક્તિ કરો. શ્રદ્ધા અને ભક્તિ આ બે પાયા છે, એટલે ભગવાનની જે પૂજા કરો એમાં શ્રદ્ધા અને ભગવાન શું લઈ જશે, તમારી શ્રદ્ધા અને ભક્તિ આ બે જ વસ્તુ. એટલે બે પાયા છે શ્રદ્ધા અને ભક્તિ. અહીંયા પણ આપણે ભગવાનની પૂજા કરીએ છીએ એમાં પણ બે જ મુખ્ય વસ્તુ છે, શ્રદ્ધા ભક્તિ. સાચો શું તો કોઈ વિજરી છે ને ત્યારે લઈ જાય, બોલે રામ નામ સત્ય. એટલે ઈશ્વરનું નામ છે એ જ એક સાચું છે દુનિયામાં, બાકી બધું સંબંધો નાશવંત છે. પણ ઈશ્વર જે એક છે એ શાશ્વત છે. એટલે ભગવાન રામનું નામ લે છે, ભગવાન કૃષ્ણનું નામ લે છે, એટલે ભગવાનના નામ લેવામાં આવે છે. કે ભગવાન તમારું નામ એક સાચું છે, બાકી બધી દુનિયા છે ને એક્સપાયરી ડેટ આવે છે. એ એક્સપાયરી ડેટ પર દુનિયા નહીં, છેલ્લે તો તમારી પાસે આવવાનું છે. એટલેનું નામ છે સત્ય નારાયણ. અને આપણે ઋષિ ચડાવે બાકી કથા તો એની ઈચ્છા કરવાની છે. કથા શું કામ સાંભળવાની? કેમ કે જેણે આગળ કર્યા છે એને શું પુણ્ય ફળ મળ્યા, તો અમને કથા કરવાનું મન થાય. કથા સાંભળે છે તો બધા અમારી પૂજા કરતા, એટલે બધી કથા જોડી કે જેને જેને પુણ્ય ફળ મળ્યા. ભગવાનને આપણે જ્યારે પૂજા કરીએ ત્યારે એને તુલસીના પાન ચડાવવું. ભગવાન વિષ્ણુના પતિ કોણ છે? લક્ષ્મીજી. એને લક્ષ્મીજી ચડાવે, એમ લક્ષ્મી પ્રિય. પતિને પત્ની પ્રિય થયા, ભગવાનને એની પત્ની પ્રિય છે, તો લક્ષ્મીજીને બહુ પ્રિય, તો ભગવાનને આપણે લક્ષ્મીજી ચડાવવાના. શું લક્ષ્મીજી ચડાવવાના? ભગવાન ભવો મોક્ષ પતા દે, તુલસીના પાન ચડાવવાથી શું મળે છે? કે ભગવાનને મોક્ષ પતા. તો એ બધું ડિપાર્ટમેન્ટલ છો એમ. ભગવાન નારાયણ બધું ડિપાર્ટમેન્ટ કરી નાખે છે પોતાનું, કોર્પોરેટ ઓફિસમાં. નારાયણ ઉપર છે, એની નીચે બધા જ કામ કરે. સૌથી પહેલાં લક્ષ્મી આવે. લક્ષ્મીજી શું એટલે આપણે જઈએ ને ભગવાનની બહુ સેવા પૂજા કરીએ, ભગવાન પ્રસન્ન થાય તો શું સૌથી પહેલાં આવે? પૈસા. ભગવાન પ્રસન્ન થાય ને એટલે કાં તો ભિખારી બનાવે અથવા અમીર બનાવી દે, બેમાંથી એક બનાવી દે. કે તું આમાં પણ મારી પૂજા કરી શકે ને આમાં પણ પૂજા કરી શકે, તું તમારી ફર્સ્ટ જે પેપર છે ફર્સ્ટ સ્ટાન્ડર્ડમાં પાસ થઈ જાય. તો સૌથી પહેલાં લક્ષ્મી આવે. આપણે ભગવાનની બહુ ભક્તિ કરીએ ને બહુ સાધનાઓ કરીએ ને તો એક તો પહેલાં તો એકદમ ભિખારી બનાવી દે, આને કાંઈ કામ જ નથી ને તો આને આ કાંઈ. પછી અચાનક અમીર બનાવી દે, પતિ છે અમે, તું એકદમ પૈસા ન હોય ને એકદમ માણસ પકડતો હોય ને તું એને કાંઈ ભગવાનનું નામ ન સૂચે કે સાંજે શું થવું કરી. અને એકદમ બહુ પૈસા વળી ગયા હોય ને છે ને એની પાસે ટાઈમ ન હોય, 5 મિનિટ ભગવાન માટે ટાઈમ ન હોય. એટલે સૌથી પહેલાં લક્ષ્મીજી જાય છે ભગવાનની પૂજા કરે. એક તો પહેલાં ભિખારી બને ને પછી અમીર બનાવી દે. એટલે ભગવાનની સુધી પહોંચવા માટે સૌથી પહેલો સ્પીડ બ્રેકર છે ને એ લક્ષ્મીના સ્વરૂપ. એટલે પહેલો ધ્યેય છે અશ્રી, પહેલો ધ્યેય છે. બીજું છે સત્ય. સત્ય એટલે મેં જે હમણાં સમજાવ્યું કે સત્ય એટલે શું? સાચું. આપણે સાચું સમજી જ ન શકીએ કે ભગવાન આપણને એમાં બધામાં રમાડતા રહે. એટલે બીજો અધ્યાય આવે સત્યનો, જે નારાયણ સુધી પૂછવામાં તકલીફ આવે. બીજો સ્પીડ સત્ય. ત્રીજો આવે નારાયણ. નારાયણ એટલે ભગવાન. ભગવાન કેવું કરે કોઈ છે? બધા ભક્તિ શું કામ કરે? આપણે શું માગીએ ભગવાન પાસે? સુખ મળે, શાંતિ મળે, પૈસા મળે, વૈભવ મળે, બસ આવું બધું મળે એટલે આપણે બસ સુખી. આપણે કોઈ પૂજા કરે ને ત્યારે એમ ન થાય કે આપણે ભગવાન આપણને મળે. આવું બહુ રેર કેસ હોય જ્યારે આપણે ભગવાન મળે એવું માગતા હોય. બાકી તો આપણે વચ્ચે વચ્ચે દિષ્ટ જ હોય, રોજનું તૈયાર હોય કે આજ શાક જોશે ને કાલ દાળ જોશે ને પરમ દિવસે ભાજી જોશે. કારણ કે ત્યારે એમ નહીં કે ભગવાન તમારા દર્શન થાય. એવું બહુ રેર કેસ હોય જ્યારે ભગવાનના દર્શન કોઈ માગતા હોય. ત્યારે માગે ખબર છે બહુ તકલીફ થાય ને માણસ તો જીવ ન છૂટે પછી કે ભગવાન હવે તું આવી જા. ભગવાન પછી ત્યારે શું સાંભળે? લાઈફ ટાઈમ કાંઈ બોલાવ્યા હોય, લાઈફ ટાઈમ મેં તને જોયું બધું જોતો હોય ને એ આ બાજુ આવી જાવ અને બધાને હું આપી દઉં. એટલે શોમાંથી 99% હોય ને એને થાય કે ભાઈ આપણે તો પૈસા આના માટે તો ભગવાનની પૂજા કરે, બાકી શાના માટે 99 આ બાજુ આવી જાય. એ બધા લક્ષ્મીજી પોતપોતાનું આપી દે, બધા પોતપોતાના રસ્તે પાછા રિટર્ન યુટર્ન મારી નીકળી દઈ જાય. એક સાધક છે એને ભગવાન કે એને પાછા લક્ષ્મીજી પાછા એને અને આ છે આ લોકોને આપીને છે ડબલ આપવું, 10 ગુણ આપવું, 100 ગુણ આપવું. તો એ લઈને ગયો ગયો ને તો ગયો ગયો જોઈ કે નહીં મારે નારાયણને મળું તો જ ભગવાન નારાયણ છે. ભગવાનની પૂજા સેવા કરી નીકળી જાય. હવે એમાં આવે સેટરડે સન્ડે, હા ને એટલે ઓફિસ છૂટી કંઈ કામ ધંધો કરવાનો એટલે આપણે 11 વાગે ઉઠીએ, ભગવાનને 12 વાગે ઉઠાય. અને આવું થાય બધાના ઘરે, 90% ઘરે, 99% ઘરે આવું થાય.
વસ્તુ એને નિયમ ના કહેવાય, એને વ્રત ના કહેવાય. વ્રત એટલે તમે મંગળવારને સમાન કરો, રવિવાર છે તો એ 7 વાગે અને મંગળવાર છે તો એ 7 વાગે, એમાં કોઈ ફરક ન પડે. એક નિયમ, એક ભગવાનની સામે બેસીને તમે જે વ્રત કરી શકો છો, શ્રી સત્ય નારાયણ છે વ્રત. વ્રત એટલે એક ચિત્તથી કરેલો દેવનું કાર્ય ને કહેવાય વ્રત. અને જો 5મો અધ્યાય છે કથા, કથા એટલે આપણે ભગવાનનું સાંભળે છે કથા, આપણે એને ઓપોઝિટ ઊંધું કરી નાખો છો કથાનું. હા, આપણે થાકી ગયા, થાકી ગયા એટલે બધે હારી ગયા કે હવે મારે માટે બધા રસ્તાના છે. ત્યારે શું આવે, આપણે ભગવાન ની સામે હર હર મહાદેવ શું કામ કરે છે, આમ સરેન્ડર ભગવાન સામે. આમાં થાકી ગયા, અમારું પૂરું થઈ ગયું, તમે શરૂ કરો. જ્યારે આપણે આપણા પાના મૂકીએ ત્યારે ભગવાન એના પ્રકાશ કાઢ કરે, આપણે આપણી ગેમ પૂરી કરે ને ત્યારે ભગવાન એની ગેમ સ્ટાર્ટ કરે. તો અહીંયા પણ કથાનો મહત્વ તો એ જ છે કે જ્યારે જીવનમાંથી તમે થાકી જાઓ ત્યારે જેની શરણમાં આવી જાઓ એનું નામ છે કથા. તો આ પાછળ તે શ્રી સત્યનારાયણ વ્રત ભગવાનને કહેવાનું. જો આપણે થાક કથા અને થાક આપણે વાત કરતા હતા ને, તો આપણને ઊંઘ ના આવે ને ત્યારે ભગવાનનું નામ લ્યો ને તો બગાસ આવે ને ઊંઘે આવે, હા ને. ભગવાન આપણે 1000 નામ લઈશ ને તો મને એકાદ કદાચ બગાસો ને તમને એકાદ બગાસો આવી શકે છે, રાઈટ. ક્યારે ઊંઘ આવે આપણને, શું કહે છે સાયન્સ, શું કહે છે ઊંઘ ક્યારે આવે? તું જે વ્રત કર્યા છે તમે કહેલા બધા પીડા રૂપી મોહમાંથી લોકો મુક્ત થાય એવો ઉપાય હું તમને કહું છું. ઘણો પુણ્ય આપવાળું સ્વર્ગમાં અને સ્વર્ગમાં અને મનુષ્યલોકમાં પણ દુર્લભ એવો આ વ્રત હું તમને કહું છું. સત્યનારાયણ નું જે કોઈ વ્રત ઉત્તમ પ્રકારે ને વિધિપૂર્વક કરે માણસ તત્કાળ સુખ પામે, દેહ છૂટ્યા પછી પરલોકમાં મોક્ષ પામે. નારદ મુનિએ પૂછ્યું, કિમ ફલમ કિમ વિધાનમ ચ કૃતમ કેને તદ્દતમ. હે પ્રભુ, આ વ્રત કરતા શું ફળ મળે, વિધિ વિધાન કેવી રીતના, કોણે કરવું, ક્યારે કરવું, ઉપરાંત પહેલા આ વ્રત કોણે કર્યું, બધી પ્રકારની હકીકત મને કહો. ત્યારે ભગવાને કહ્યું, દુઃખ શોકાદિ સમનમ ધન ધાન્ય વિવર્ધનમ. આ વ્રત છે ને એ દુઃખ અને શોકનો નાશ કરનાર છે, ધન અને ધાન્યને વૃદ્ધિ કરનાર છે. આ વ્રત સ્ત્રીઓને સૌભાગ્યને સંતતિ આપે અને પુરુષોને વિજય આપે છે. આ વ્રત ગમે તે દિવસે પૂર્ણ શ્રદ્ધાથી કરવું. ઉપવાસ રહી ભગવાન સત્યનારાયણની પૂજા કરવી. બ્રાહ્મણ સગાવાલા અને ઈષ્ટ મિત્રોને બોલાવીને ભગવાનનું પૂજન કરવું. નૈવેદ્યમાં કેળા ઘઉંનો લોટ સવાય લઈ ઘીખંડ નાખી શીરો કરીને ભગવાનને અર્પણ કરવું. ઘઉંનો લોટ ન મળે તો ચોખાને લેવાનો, ખાંડ ન મળે તો ગુળ લેવું, પણ બધી વસ્તુઓ સરખી એટલે સવાઈ ચતુર્થાંશ લેવી. પોતાની શક્તિ પ્રમાણે બ્રાહ્મણને દક્ષિણા આપી ભગવાનની વ્રતની કથા પોતાના સગાવાલે ઈષ્ટ મિત્રો સાથે સાંભળવી અને બ્રાહ્મણ સગાવાલા સાથે પ્રસાદ લેવો, ભક્તિ કરવો, ભગવાન આગળ નૃત્ય ગાયન કરવું. આ રીતના આ વ્રત નદીના તટ ઉપર દેવાલયમાં દરેક જગ્યાએ થઈ શકે છે. ભગવાનનું સ્મરણ કરવું, આ વ્રત ભક્તિથી જે માણસ કરશે એની મનોકામના સિદ્ધ થશે. કળિયુગમાં અનેક તરહની પીડાથી પીડિત એવા લોકોને આ સહેલા ઉપાયથી મોટા દુઃખમાંથી મુક્ત થવાનો ઘણો જ સરળ ઉપાય છે. આવો સત્યનારાયણની કથાનો 1લો અધ્યાય આપણે ભગવાનને અર્પણ કરીએ. જય જય શ્રી સ્કંદ પુરાણે રેવા ખંડે સત્યનારાયણ વ્રત કથાયામ 1મો અધ્યાય. બોલો સત્યનારાયણ દેવની જય. ફરી પાછા હાથમાં ફૂલ રાખી ભગવાન સત્યનારાયણનું સ્મરણ કરવાનું. શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારી, હે નાથ નારાયણ વાસુદેવ. જીવે પીબસ્વામૃતમે તદેવ ગોવિંદ દામો ધરમાધવેતિ. ઓમ વિષ્ણવે નમઃ. ભગવાન ને ફૂલ અર્પણ કરવાનું. ભગવાનની કથાનો 2જો અધ્યાય સાંભળવાનો છે. સુતો વાચ અથ અન્યચ સવરક્ષામિ કૃતમ તેન તુરાદ્વિજા કાશ્યત કાશીપુરો રમ્યે યાસત વિપ્રતિ નિર્ધનઃ. સુતજી કહે છે કે બીજી એક કથા કહું છું. પૂર્વે રમણીય એવા કાશી ક્ષેત્રમાં રહેનો એક બ્રાહ્મણ અત્યંત નિર્ધન હતો. એ બ્રાહ્મણ ભૂખે ને તરસે પીડાયેલો આકળું આકળું થઈ રોજ કાશી ક્ષેત્રમાં ફરતો હતો. દુઃખી એવા બ્રાહ્મણને જોઈ અને ભગવાને પોતાનું સ્વરૂપ બદલ્યું, કરડા બ્રાહ્મણનું રૂપ લીધું. એ દરિદ્ર બ્રાહ્મણની પાસે આવીને પૂછ્યું કે હે બ્રાહ્મણ, અત્યંત દુઃખી પૃથ્વી પર તું શા માટે ફરે છે? હું તારે વૃત્તાંત સાંભળવાની ઈચ્છા રાખું છું, માટે તમે મને કહો. દરિદ્ર બ્રાહ્મણે કહ્યું,
હું ભિક્ષા માંગવા માટે પૃથ્વી પર ફરું છું. મારો દુઃખ અને દરિદ્ર દૂર થાય એવો કોઈ ઉપાય જાણતા હો, કૃપા કરીને મને કહો. દરિદ્ર બ્રાહ્મણ નું વચન સાંભળી અને ભગવાને ઘરડા બ્રાહ્મણ ના રૂપમાં કહ્યું કે હે બ્રાહ્મણ, સત્યનારાયણ નામના વિષ્ણુદેવ ઈચ્છેલું ફળ કળિયુગ ના વિશે પૂજા કરવાથી આપનાર છે. હે બ્રાહ્મણ, તો એ સત્યદેવ નું વ્રત અને પૂજન સારી રીતે કર, જેથી માણસ સર્વ દુઃખો થી મુક્ત થાય. બ્રાહ્મણ નું રૂપ બદલનારા ઘરડા બ્રાહ્મણે દરિદ્ર બ્રાહ્મણ ને વ્રત નું સર્વ વિધાન કહ્યું. પોતે અંતર ધ્યાન થયા. એ ઘરડા બ્રાહ્મણે કહેલું વ્રત હું ક્યારે કરીશ? એવી ઉત્કંઠાથી દરિદ્ર બ્રાહ્મણને આખરાત ઊંઘ ન આવી. બીજે દિવસે સૂર્યોદય થયો ત્યારે દરિદ્ર બ્રાહ્મણે કહ્યું કે હું આજે ભગવાનનું વ્રત કરીશ એવો સંકલ્પ કર્યો. હંમેશના રિવાજ મુજબ એ ભિક્ષા માંગવા ગયો. હંમેશના કરતા એ બ્રાહ્મણને ઘણું દ્રવ્ય મળ્યું, ખૂબ આનંદ પામ્યો. સગા વાલા ઇષ્ટ મિત્રોને બોલાવી ભગવાન સત્યનારાયણનું પૂજન કર્યું. સત્યનારાયણનું વ્રતને પૂજન કર્યાથી થોડા વખતમાં એ દરિદ્ર બ્રાહ્મણ દુઃખથી મુક્ત થઈ અગણિત સંપત્તિનો માલિક થયો. સત્યદેવને વ્રત અને પૂજનનો આ કળિયુગના વિશે અનુભવ થયો અને થશે. એ પછી બ્રાહ્મણ દરેક મહિનામાં આવનારા પર્વણીના દિવસે ભગવાનની વ્રત અને પૂજા કરતો. એના પુણ્યથી બ્રાહ્મણ સર્વ પાપથી મુક્ત થઈ અને દુર્લભ એવા મોક્ષપદને પામ્યો. સત્યદેવનું વ્રત અને પૂજન પૃથ્વી પર જીવ કોઈ કરશે તે જ વખતે મનુષ્યના સર્વ દુઃખોથી મુક્તિ થશે. હે ઋષિઓ, સત્યનારાયણે એ નારદ ઋષિને કહેલા સહેલા ઉપાયથી વાસના પૂરી કરવા વાળું વ્રત અને પૂજન મેં આપને કહ્યું, હવે આપ શું સાંભળવાની ઈચ્છા રાખો છો? ઋષિઓએ કહ્યું કે હે મુનિ, બ્રાહ્મણના મુખમાંથી આ ચરિત્ર પૃથ્વી પર પ્રથમ કોણે સાંભળ્યું, કોણે કર્યું, વ્રતની સઘળી હકીકત અમને કહો. ત્યારે સુતજીએ કહ્યું, શુદ્ધ મુનિ સર્વે વ્રતમ નિયને કૃત ભવી એકદા સુદિજ શ્રેષ્ઠો યથાભિભવ વિસ્તરે. ઋષિઓનું વચન સાંભળીને સુતજીએ કહ્યું કે હે સર્વમુનિઓ, આ વ્રત પૃથ્વી ઉપર પછી કોણે કર્યું એ આપને કહું છું, સાવધાન થઈને સાંભળો. એક બ્રાહ્મણ પોતાની નિષ્ઠા પ્રમાણે, પોતાની નીતિ પ્રમાણે સગાવાલ અને ઇષ્ટ મિત્ર સાથે ભગવાનનું પૂજન વ્રત કરતો હતો. એક કઠિયારો લાકડાનો ભારો માથા પર લઈને ત્યાં વેચવા માટે આવ્યો. માથા ઉપરનો ભારો દરવાજા પર મૂકી જ્યાં ભગવાનની પૂજા થતી હતી ત્યાં ગયો. તરસ્યો હતો તો પણ એક ચિત્તથી બ્રાહ્મણે કરેલું વ્રત અને પૂજન જોયું. બ્રાહ્મણને ઘણા આદર ભાવથી નમસ્કાર કરીને પૂછ્યું કે હે શ્રેષ્ઠ બ્રાહ્મણ, આપ શાનું વ્રત કરો છો, આનું ફળ શું? હે પ્રભુ, કૃપા કરીને મને કહો. ત્યારે બ્રાહ્મણે કહ્યું કે સત્યનારાયણ ભગવાનનું વ્રત છે, સર્વ કામના પૂરી કરવા વાળું છે. મેં આ વ્રત કર્યું તે દિવસથી ભગવાનના પ્રસાદે મને ધન ધાન્યાદી મોટી સંપત્તિ મળી છે. આ પ્રમાણે બ્રાહ્મણના મુખમાંથી ભગવાનનું વ્રત લાકડાના ભારાવાળાએ સમજી લીધું. બ્રાહ્મણે આપેલો પ્રસાદ ભક્ષણ કર્યો, પાણી પીધું અને હરખાતો પોતાના નગર તરફ ગયો. બીજે દિવસે ભારો વેચવા જતી વખતે સત્યનારાયણ દેવ પાસે ભારાવાળાએ મનમાં સંકલ્પ કર્યો, આ ભારેની કિંમત શહેરમાંથી જે મળશે બીજા કારણે ન ખર્ચતા એ પૈસા દે ભગવાન સત્યનારાયણનું પૂજન કરીશ. નિશ્ચય કરી ભારો માથે મૂકી અને ચાલતો થયો. એક સુંદર નગરમાં જ્યાં શેઠ સાવકાર લોકો રહેતા હતા એ મહોલ્લામાં આવ્યો. એક શેઠે જેની જૂજ કિંમત મળતી હતી એની બમણી કિંમત આપી ભારો લીધો. બમણી કિંમત મળે એટલે ભારાવાળો ખૂબ આનંદ પામ્યો. પાકેલા કાળા ખાંડ ઘી ને ઘઉંનો લોટ ખરીદ્યા, સામગ્રી લઈને પૂજાની સામગ્રી લઈ ઘરે આવ્યો. સગા વાળા ઇષ્ટ મિત્રોને બોલાવી વિધિપૂર્વક ભગવાનનું પૂજન કર્યું. સુતજીએ કહે છે કે પેલા ભારાવાળો આ વ્રત કરવાથી ધનવાન અને પુત્રવાન થઈ આ લોકોના સર્વ સુખ ભોગવી અંતે સત્યપુર એટલે કે વૈકુંઠ ગયો. ભગવાનની કથાનો બીજો અધ્યાય આપણે ભગવાનને અર્પણ કરીએ. જય જય શ્રી સ્કંદ પુરાણે રેવાખંડે સત્યનારાયણ વ્રત કથા દ્વિતીય અધ્યાય. બોલો સત્યનારાયણ દેવની જય. પર્યાત્મા ફૂલ રાખી ભગવાનનું સ્મરણ કરવાનું. કૃષ્ણાય વાસુદેવાય હરયે પરમાત્મને પ્રણત ક્લેશ નાશાય ગોવિંદાય નમો નમઃ. ઓમ ગોવિંદાય નમો નમઃ. ઓમ વિષ્ણવે નમઃ. અથ તૃતીયોધ્યાય. સુત ઉવાચ. પુનરગ્રે પ્રવક્ષ્યામિ શૃણુદ્ધમ મુનિ સત્તમઃ. તેઓ વિનંતીપૂર્વક નમસ્કાર કરી પૂછવા લાગ્યો, કિમિદમ કૃષે રાજન ભક્તિયુક્તે નેતેતસા પ્રકાશમ કૃ તત્સરમ શ્રોતુમ ઈચ્છામિ મહાત્મનઃ. હે મહારાજ, આપ ઘણી ભક્તિ સાથે એક ચિત્તે આ કયું વ્રત કરો છો મને પણ કહો એવી હું ઈચ્છા રાખું છું. સાધુ વેપારીનું વચન સાંભળીને રાજા ઉલ્કામુખે કહ્યું કે હું મહાવિષ્ણુ સત્યદેવ જેના મહિમાનો કોઈ પાર ના આવે એવા તેજસ્વી છે. એમનું પુત્ર ધન ધ્યાન સંપત્તિ મળે એ હેતુથી મારા સગાવાલા ઇષ્ટ મિત્ર સાથે એમનું પૂજન કરું છું. રાજાનું વચન સાંભળી સાધુવાણી આદરથી પૂછ્યું, આ વ્રતની વિધિ મને પણ સવિસ્તાર કહો. નિશ્ચયથી આપના કહ્યા મુજબ આ વ્રત કરીશ, કેમ કે મને સંતતિ નથી. આપના કહ્યા પ્રમાણે સત્યદેવનું વ્રત કર્યાથી મને જો સંતતિ થશે તો ચોક્કસ હું આ વ્રત કરીશ. આમ કહીને વેપારી વેપાર અર્થે દેશાંતર જવું છોડી અને પોતાના ઘરે ગયો. વ્રતનો મહિમા પોતાની સ્ત્રીને કહીને નિશ્ચય કર્યો, જ્યારે મને સંતતિ થશે ત્યારે હું આ વ્રત કરીશ. લીલાવતી નામની પોતાની સ્ત્રીને વાણિયાએ સમજણ આપી અને
ભગવાનના પ્રસાદ એની પત્ની ગર્ભવતી થઈ દસમે મહિને રત્ન જેવી એક કન્યા થઈ પખવાડિયામાં જે પ્રમાણે ચંદ્રમાં દિવસે દિવસે વધતો જાય એ પ્રમાણે મોટી થઈ એનું નામ કલાવતી પાડ્યું. વાણીની શ્રી લીલાવતી એના સ્વામીને પૂછ્યું કે તમે માનેલું સત્યનારાયણનું વ્રત શા કારણથી નથી કરતા? ત્યારે સાધુવાણીએ કહ્યું કે આ વ્રત આપણે કલાવતી કન્યાના લગ્ન પ્રસંગે કરીશું. આ પ્રમાણે સાધુવાણીઓ પોતાની સ્ત્રીને સમજણ આપી બીજા નગર વિશે વેપાર થઈ ગયો. અહીં કલાવતી પણ પિતાને ઘરે દિવસે દિવસે મોટી થવા લાગી. લગ્ન કરવા યોગ્ય થયેલી કન્યાને પોતાની બહેનપણીઓ સાથે પોતાના નગરમાં એક દિવસ ધર્મશીલ વાત સાધુવાણીને જોઈ મુનિમને કન્યા માટે વર શોધવા મોકલ્યો. હું જાઓ આપણી કલાવતી કન્યા માટે યોગ્ય ઉત્તમ વર શોધી લાવો. આજ્ઞા થવાથી મુનિમ કાંચન નામના નગરમાં ગયો. સુંદર વાણીનો પુત્ર લઈને પોતાના નગરે પાછો આવ્યો. ગુણવાન અને સુંદર એવા વાણીના પુત્રને જોઈ એ પોતાના બધા નાતીલાઓને સગાવાલા ઇષ્ટ મિત્રને બોલાવી ઘણા હર્ષથી વિધિ વિધાનથી કન્યા કલાવતીનું લગ્ન સાધુવાણીએ કરાવ્યું. પણ સાધુવાણીઓના લગ્ન સમયે પણ કર્મના અંતરાયે ભગવાનનું વ્રત કરવાનું ભૂલી ગયો. ભગવાન એના પર કૃપાયમાન થયા. આ વાતને ઘણા દિવસ વીતી ગયા. એક દિવસ પોતાનું કર્તવ્ય કરવામાં ચતુર્વાણીઓ પોતાને જમાઈને સાથે લઈને વેપાર અર્થે પરદેશ ગયો. સિંધુ સભી પ્રત્નસારપુરી નામના નગરમાં પોતાના જમાઈ સાથે ભારે વેપાર કરવા લાગ્યો. ત્યાં પછી ચંદ્રકેતુ નામના રાજાના શોભાયમાન શહેરમાં ગયા. એવામાં કરુણાસાગર સાધુવાણીયાને ભગવાને ખોટો બોલનારો જાણ્યો અને શ્રાપ આપ્યો. દારૂણમ કઠિનમ ચાસ્ય મહદ દુઃખમ ભવિષ્યતિ. તને ખૂબ દુઃખ બંધન અને તિરસ્કાર પ્રાપ્ત થાવ એવો ભગવાને શ્રાપ આપ્યો. જ્યાં સાધુવાણીઓને જમાઈ સાથે રહેતો હતો તે ગામના રાજાનો ખજાનો તોડીને ધન ચોરીલા વિચોર સાધુવાણીના રહેવાના ઘરમાં સંતાઈ ગયો. ચોરને પકડવા રાજાને સેપાયો તેની પાછળ આવ્યા. જ્યાં ચોર જ્યાં સસરોને જમાઈ સૂતા હતા ત્યાં ધન નાખીને નાસી ગયા. સિપાઈઓ જે ઠેકાણે જમાઈ સાથે સાધુવાણી હતો ત્યાં રાજાનું ચોરેલું ધન જોયું. વાણિયાને જમાઈને કેદ કરીને બાંધીને લઈ ગયા. આનંદથી દોડતા આવીને રાજાને કહ્યું, હે મહારાજ, અમે બે ચોરને પકડી લાવ્યા છીએ, એમની જોઈને હુકમ કરો. રાજાએ ચોરને જોવાનો વિચાર ન કર્યો, એકદમ કેદ કરી શિક્ષા આપતા સિપાઈઓએ સખત એને બાંધીને કેદખાનામાં પૂરી દીધા. સત્યદેવની માયાથી મહિત થયેલા ચંદ્રકેતુ રાજાએ કોઈનું કઈ સાંભળ્યું નહીં. ચોરાઈ ગયેલું ધન લીધું, સાથે અવિચારી સાધુવાણીનું ધન પણ લૂંટી લીધું. બીજા તરફ સત્યદેવના શ્રાપથી સાધુવાણીની સ્ત્રી પણ ઘણી દુઃખી થઈ પોતાના ગામમાં પોતાના ઘરમાં મૂકેલું ધન ચોરો લઈ ગયા. સાધુવાણીની સ્ત્રી લીલાવતી ઘણા દુઃખથી શોકથી ત્રસ્તથી ભૂખથી ઘરે ઘરે ભટકવા લાગી. કન્યા કલાવતી પણ દરરોજ ઘરે ઘરે ભીખ માંગીને ખાતી. એક દિવસ કન્યાને ખૂબ ભૂખ લાગી. આકુળ વ્યાકુળ થઈ બ્રાહ્મણના ઘરમાં ગઈ. ભગવાન સત્યનારાયણનું વ્રત થતું જોયું. વ્રત કથા સાંભળી આનંદ પામી પ્રસાદ લીધો અને ઘણી મોડી પોતાના ઘરે આવી. ઘરે આવતી એટલીની માતાએ પૂછ્યું કે આજે આટલી રાત સુધી તું ક્યાં હતી? ત્યારે કલાવતી કન્યા એની માતાને કહેવા લાગી, બ્રાહ્મણના ઘરે મનમાં ધારેલું કામ પાર પડે એવું વ્રત અને પૂજનને કથા થતી હતી ત્યાં બેઠી હતી. કલાવતીનું બોલવું સાંભળી સાધુવાણીને શ્રી લીલાવતી સત્યદેવનું પૂજન કરવા તૈયાર થઈ પોતાના સગાવાલા ભાઈ પંડિતો સાથે ભગવાન સત્યનારાયણનું વ્રત કરવા લાગી. ભગવાનને પ્રાર્થના કરવા લાગી, હે સત્યનારાયણ પ્રભો, મારા સ્વામીને જમાઈના અપરાધને આપ ક્ષમા કરો. એવી રીતના લીલાવતી સાધુવાણીની સ્ત્રી પ્રાર્થના કરતી હતી. વ્રત પૂજનથી ભગવાન સત્યનારાયણ સંતોષ પામ્યા. ચંદ્રકેતુ નામના રાજાના સ્વપ્નમાં ભગવાન આવ્યા અને કહ્યું કે હે રાજા, તું નિરપરાધી બે વાણિયાને સવારે જ બંદી ખાનેથી છોડી મૂક. જે સગળું ધન હરણ કર્યું બધું તેમને પાછું આપી આદર સત્કાર કરીને વિદાય કરો. નહીં તો તારું ધન ધાન્ય રાજપાટ સ્ત્રી પુત્ર સહિત તારા હું કુળનો નાશ કરીશ. રાજાને સ્વપ્નમાં જણાવી ભગવાન અંતરધ્યાન થયા. સવારમાં રાજાએ સિંહાસન પર બેસીને સર્વસભાને સ્વપ્નની વાત કરી. સિપાઈઓને આજ્ઞા કરી કે બંદીખાનામાં જે વાણિયાના પુત્રને લાવ્યા રાખ્યા છે ને એમને હમણાં જ છોડી લાવો. રાજાની આજ્ઞા થતા સિપાઈઓ બંને જણાવે બંદીખાનેથી રાજાની સભામાં લાવ્યા. વિનય સાથે જણાવ્યું કે હે મહારાજ, આ બંનેને મુક્ત કરી આપની પાસે લાવ્યા છીએ. ત્યાં બંને બંદીખાનેથી છૂટેલા વાણિયાના પુત્રો રાજાને નમસ્કાર કરતા ગયા. પોતાનો પૂર્વનો અહેવાલ મનમાં લાવી ભયભીત થયા. કઈ પણ બોલ્યા નહીં. આ વાણીના પુત્રને જોઈ અને ચંદ્રકેતુએ રાજાએ ઘણા આદરભાવથી કહ્યું કે આ બંને વાણીના પુત્રોએ આજ સુધી કર્મંતરાય કરીને ઘણું બધું દુઃખ ભોગ્યું છે. હવે તેમને કઈ પણ ભય નથી. એમની પગની બેડીઓ તોડાવીને ખાવી, હજામત કરાવડાવી, વસ્ત્ર ઘરેણા પહેરાવીને સંતુષ્ટ કર્યા. બંનેને પોતાની પાસે બેસાડી સારી વાતચીત કરી સંતોષ પમાડ્યો. બંનેનું જે ધન હરણ કર્યું છે એનાથી બહુનું ધન એમને આપ્યું. ચંદ્રકેતુ રાજા કહેવા લાગ્યા, હે સજ્જનો, હવે તમે તમારા પોતાના ઘરે જાઓ. આ પ્રમાણે રાજાનો હુકમ થતા રાજાને સાધુવાણીઓ વંદન કરીને બોલ્યો, આપના આશીર્વાદથી હવે હું મારા ઘરે જઈશ. આવો કથાનો ત્રીજો અધ્યાય આપણે ભગવાનને અર્પણ કરીએ. જય જય શ્રી ચંદ પુરાણે રેવાખંડે સત્યનારાયણ વ્રત કથાયામ તૃતીયો અધ્યાય. બોલો સત્યનારાયણ દેવની જય. આત્મા ફૂલ રાખી ભગવાન સત્યનારાયણનું સ્મરણ કરવાનું.
ભક્તા વિલાસી ચરિતાનુસારી દુગધા દિચોરે નયશો વિસારી શ્રી દ્વારિકાનંદિત ઘોષધારી મમ પ્રભોશે ગિરિરાજધારી. ઓમ વિષ્ણવે નમઃ. ભગવાનની કથાનો ચોથો અધ્યાય સાંભળવાનો છે. રાજા પાસેથી મળેલા ધનમાંથી થોડુંક ધન બ્રાહ્મણ ને વહેંચી પોતાના નગર તરફ જવા માટે નીકળ્યો. ઘણે દૂર સાધુવાણીનો નાવ દરિયામાં જઈને એક ઠેકાણે લંગર કરેલી જોયું. સત્યનારાયણ પ્રભુને એ સાધુવાણી ને તારા વાહણમાં શું છે પૂછવાની ઈચ્છા થઈ. ભગવાને પોતે એક સોમનાસી નું રૂપ લીધું. સાધુવાણિયાની પાસે આવીને પૂછ્યું કે તારી નૌકામાં શું છે. સૌથી પહેલા તો એનો પ્રશ્ન સાંભળીને સાધુવાણી એમની મસ્કરી કરી કે હે સન્યાસી બાબા, આપ અમારા રૂપિયા લઈ લેવાની ઈચ્છા રાખો છો કે શું? આવી સૌ પ્રથમ મસ્કરી કરી અને પછી કહ્યું, લતા પત્રાદિકમ ચૈવ વર્તે તરણોમમ, મારી નૌકામાં તો વેલ અને પાંદડા ભર્યા છે. એમનું વચન સાંભળીને ભગવાને કહ્યું, સત્યમ ભવતુ તે વચઃ, તારું વચન સત્ય હોજો. આ પ્રમાણે કહી આવેલા સન્યાસી સાધુવાણીયાથી આગે જઈને દરિયા કિનારે ઉભા રહ્યા. સન્યાસી બાબો ગયો એવું જોયું એટલે સાધુવાણીઓ પોતાનું નિત્ય કર્મ કરીને જોવે વહાણ પાણી ઉપર તરવા લાગ્યું. આ ચમત્કાર જોઈને સાધુવાણીઓ વિસ્મય પામ્યો. વહાણમાં જુએ વેલ પાંદડા એકદમ શોકથી ભોઈ પર પડ્યો. ઘણી વાર શુદ્ધિમાં આવેની ચિંતા કરવા લાગ્યો. એના જમાઈએ કહ્યું કે તમે શા માટે શોક કરો છો? હમણાં જ આવેલા સાધુએ તમને શ્રાપ આપ્યો, એમના બોલવાથી આ પ્રમાણે થયું એમાં કઈ પણ સંદેહ નથી. આપણે એમના શરણે જઈએ, આપણું ધારેલું કાર્ય પાર પડે. જમાઈને બોલવું સાંભળી અને સાધુવાણીઓ સન્યાસી પાસે જઈને આદરથી કહ્યું, હે મુનીશ્વર, મારા અપરાધને આપ ક્ષમા કરો. ઘણા શોકથી આકુળ વ્યાકુળ થઈને સ્તુતિ કરવા લાગ્યો. સન્યાસી કહે કે હે વાણિયા, તું રડીશ નહીં, તું મારી પૂજાથી બહિર્મુખ થયો એટલે જ તને મારી આજ્ઞાથી ઘણા દુઃખો ભોગવવા પડ્યા. ભગવાનનું વચન સાંભળી અને સાધુવાણી સત્યદેવની સ્તુતિ કરવા લાગ્યો. ન જાનાંતિ ગુણાન રૂપમ તવાશ્રમિદમ પ્રભો મૂઢમ તમ કથમ જાને મોહિતસ્સ માયા. હે પ્રભુ, હું આપની માયાથી મોહિત છું. આ બ્રહ્માદિ સર્વદેવ પણ આપની માયાથી મોહિત થાય છે. હે પ્રભુ, આપના રૂપ ગુણાદિ વૈભવને દેવો પણ જાણતા નથી. તો હું એક પામર માણસ, મારી તારી એવી માયામાં રહેવા વાળું, મારા ઉપર ક્ષમા કરો. મને મારી હું મારી સંપત્તિની રક્ષા પ્રમાણે આપની વિધિપૂર્વક પૂજા કરીશ. હે ભગવાન, મારા વાહણમાં ધન હોવા છતાં કપટ ભાવથી ખોટું બોલ્યો. હે પ્રભુ, આપ જ મારું રક્ષણ કરનાર છો. ભગવાનની ભક્તિયુક્ત સાધુવાણીનું વચન સાંભળી અને ભગવાન સંતોષ પામ્યા. સાધુવાણીને મન વાંછિત ફળ આપી અંતર ધ્યાન થયા. સાધુવાણી જુએ પોતાનું વહાણ પ્રથમ પ્રમાણે ધનથી ભરેલું જોયું. આશ્ચર્ય થયું, ભગવાન સત્યદેવના પ્રસાદ થકી મારું ઈચ્છે પૂર્ણ થયું એવું બોલી ત્યાં સગાવા લાતા એની સાથે ભગવાન સત્યનારાયણની પૂજા કરી. સાધુવાણી સત્યદેવની કૃપાથી સુખી થયો. વહાણ તૈયાર કરાવીને પોતાના દેશ તરફ જવા માટે નીકળ્યો. વાહણ મેં બેઠેલા જમાઈને સસરાએ કહ્યું કે હે જમાઈ રાજ, મારી રત્નપુરી નગરી દેખાય છે, તમે જુઓ. એવું કહી પોતાના ધનનું રક્ષણ કરનાર સિપાહીઓમાંથી એકને પોતાના ઘરે આવ્યાને વર્તમાન કહેવા માટે મોકલ્યો. વાહણમાંથી ઉતરેલા સિપાહી રત્નપુરી નગરીમાં ગયો. સાધુવાણીને ઘેર તેની સ્ત્રીને જોઈ એની આગળ હાથ જોડ્યા અને કહ્યું કે આપણા નગરની સમીપમાં જમાઈ તથા બંધુવર્ગ ઘણું બધું કમાઈને આવ્યા છે. સિપાહીને બોલવું સાંભળી સાધુવાણીની સ્ત્રી ઘણા હર્ષવાળી થઈ પોતાની કન્યાને કહેવા લાગી કે તું સત્યનારાયણ ભગવાનનું વ્રત કર, હું સ્વામીના દર્શન કરવા માટે પ્રથમ જાઉં છું, તારા પિતાનું દર્શન કરવા તું પણ આવો. એવું માતાનું વચન સાંભળી કલાવતી કન્યાએ વ્રતની સમાપ્તિ કરી. પણ પ્રસાદ લીધા વગર એના સ્વામીનું દર્શન કરવા ગઈ એના અપરાધથી ભગવાન એના પર કૃપાયમાન થયા. એનું સ્વામી અને ધન હતું એ બધું વહાણ દરિયામાં દ્રશ્ય થઈ ગયું. ઘણી જલ્દી આવેલી કન્યાએ પોતાના સ્વામીને ન જોયું, એકદમ સુખથી ભોઈ પર પડી. આ પ્રમાણે વહાણનો અને કન્યાનો અહેવાલ જોઈ ચિંતા કરવા લાગ્યો. બોલ્યો કે જે ભગવાન સત્યનારાયણે જેનું હરણ નહીં કર્યું હોય એની માયાથી મોહિત થઈ અને હું વ્રત જાણતો નહોતો, એના માટે ઘણું ધન ખર્ચીને હું ભગવાન સત્યનારાયણનું વ્રત કરીશ. બધા પાસે બોલાવડાવ્યું, મનોરથ કહ્યો અને ભગવાનને વારંવાર દંડવત કરવા લાગ્યો. ભગવાન પ્રસન્ન થયા. આકાશવાણી થઈ કે હે સાધુવાણિયા, તારી કન્યા મારું પૂજન કરી અને પ્રસાદ લીધા વગર એના સ્વામીને જોવાના મોહથી ઉતાવળથી આવી. આના કારણે એનો સ્વામી સમુદ્રમાં અદૃશ્ય થઈ ગયો એમાં કંઈ પણ સંદેહ નથી. ઘરે જઈ પ્રસાદ ખાઈ અને પાછી આવશે તો એનું સ્વામીને જરૂર જોશે એમાં કોઈ પણ સંદેહ નહીં.
કલાવતી જલ્દી ઘરે ગઈ, પ્રસાદ ખાધો, પાછી આવીને એના સ્વામીને જોયો. કલાવતી એના પિતાને કહેવા લાગી કે હે પિતાજી, હવે આપ ઘરે જલ્દી પધારો, શામા માટે વિલંબ કરો છો? કન્યાનું વચન સાંભળી સાધુવાણી આનંદ પામ્યો. વિધિ વિધાનથી ભગવાનનું પૂજન કર્યું, ઘણું ધન ખર્ચ કરી પોતાના સગાવાલા ઈષ્ટ મિત્ર સાથે ઘરે આવ્યો. દરેક પૂનમના દિવસે, દરેક સંક્રાંતિના દિવસે એ ભગવાનનું પૂજન કરવા લાગ્યો. એના થકી એ સાધુવાણીઓ મનુષ્યલોકમાં વધુ સુખ ભોગવી અને સત્યપુર એટલે કે વૈકુંઠ લોકમાં ગયો. આવી કથાનો ચોથો અધ્યાય આપણે ભગવાનને અર્પણ કરીએ. જય જય શ્રી સ્કંદ પુરાણે રેવા ખંડે સત્યનારાયણ વ્રત કથાયામ ચતુર્થો અધ્યાય. બોલો સત્યનારાયણ દેવ કી જય. આત્મફૂલ રાખી અને ભગવાન સત્યનારાયણ નું સ્મરણ કરવાનું. સુખાવસાને ઇદમે અવસારમ, દુઃખાવસાને ઇદમે વગ્નેયમ, દેહાવસાને ઇદમે વજાપ્યમ, ગોવિંદ દામોદર માધવેતિ. ઓમ વિષ્ણવે નમઃ. અપથ પંચમોધ્યાય. પાંચમો ને છેલ્લા અધ્યાયની કથા સાંભળવાની છે. અથાન્યત સપ્રવક્ષ્યામિ શૃણુધ મુનિ સત્તમઃ આસીત તુંગ ધજો રાજા પ્રજાપાલન તત્પરઃ. પાંચમા અધ્યાયની કથામાં સુતજી કહે છે કે હે મુનિ શ્રેષ્ઠજી, સત્યનારાયણની બીજી એક કથા કહું છું, તે તમે સાંભળો. તુંગધ્વજ નામનો રાજા પ્રજાનું પાલન કરવાને તત્પર હતો. એ રાજાએ ભગવાનના પ્રસાદનો અનાદર કર્યો અને ઘણું દુઃખ પામ્યો. એક દિવસ રાજા હરણનો શિકાર કરવા વનમાં ગયો. ઘણા પશુઓને મારી એક વડના ઝાડને ચીકાવ્યો. ભગવાન સત્યનારાયણનું પૂજન થતું હતું. એ ગોપગણ એટલે ગોવાળિયાઓ કરતા હતા. એને જોઈને રાજા એમની પાસે ગયો નહીં. તેણે દૂરથી ભગવાનને નમસ્કાર પણ ન કર્યા, તો પણ એ ગોપગણોએ પૂજા કરી અને પ્રસાદ રાજાની પાસે મૂક્યો. પ્રસાદ ખાઈને બધા ગોવાળિયાઓ તો આનંદમાં રહ્યા, પણ રાજાએ પ્રસાદ ન લીધો ને ત્યાં રહેવા દીધો. એના કારણે તે ઘણું દુઃખ પામ્યો. તેના સંતાનો મરી ગયા, ધન ધાન્ય સંપત્તિ હતી તે જતું રહ્યું. ત્યારે રાજાના મનમાં વિચાર થયો, મારો ભગવાન સત્યનારાયણ જ નિશ્ચય હરણ કર્યું હશે, માટે હવે હું જ્યાં સત્યદેવની પૂજા થતી હશે ત્યાં જઈશ. એવું મનમાં લાવી રાજા ગોવાળિયાઓ પાસે આવ્યો. ભક્તિ અને શ્રદ્ધાથી ગોપગણ સાથે ભગવાન સત્યનારાયણનું પૂજન કર્યું. ભગવાનના પ્રસાદથી એ રાજા ધનવાન અને પુત્રવાન થયો. એ રાજા મનુષ્યલોકમાં સર્વસુખ ભોગવી અંતે સત્યપુર એટલે કે વૈકુંઠ લોક ગયો. આવું ઘણું દુર્લભ ભગવાન સત્યનારાયણનું વ્રત જે કોઈ ભક્તિપૂર્વક સાંભળે કે અંગીકાર કરે એને ફળ આપનાર ભગવાન સત્યનારાયણ સમર્થ છે. સત્યનારાયણ ભગવાનના પ્રસાદથી ધન સંપત્તિ પ્રાપ્ત થાય, દરિદ્ર હોય ને ધન મળે અને બંદીખાને પડ્યો હોય બંધનમાંથી મુક્ત થાય, ભય પ્રાપ્ત થયો તે ભયથી મુક્ત થાય એમાં કઈ પણ સંદેહ નથી. સત્યનારાયણનું વ્રત કરનાર માણસ આલોકના વિશે સર્વ સુખ ભોગવી અંતે સત્યપુર એટલે કે વૈકુંઠમાં જાય છે. સત્યનારાયણનું આ વ્રત, સુતિજીએ કહ્યું, આ વ્રત કરવાથી બધા દુઃખોથી માણસ છૂટી જાય છે. ખાસ કરીને ઘોર કળિયુગમાં સત્યનારાયણની પૂજા ફળ આપનારી છે. કોઈ કાળ કહે, કોઈ સત્ય કહે, કોઈ ઈશ્વર કહે, કોઈ સત્યનારાયણ કહે ને કોઈ સત્યદેવ કહે, એક જ પ્રભુ અનેક જાતના રૂપ ધરી અને બધાને મનવાંછિત ફળ આપે છે. ઘોર કળિયુગમાં ભગવાનની પૂજા ફળ હંમેશા ફળ આપનારી છે. બધાના મનોરથ પૂરા કરવા માટે ભગવાને આ સ્વરૂપ ધારણ કર્યું છે. જે કથાનો નિત્ય પાઠ શ્રવણ કરે સત્યદેવની કૃપાથી એના બધા પાપો નાશ પામે. જેણે ભગવાન સત્યનારાયણ વ્રત પહેલા કર્યું એના પુનર્જન્મ ક્યાં થયા એ કહે છે. સદાનંદ નામનો બ્રાહ્મણ બીજા જન્મમાં સુદામા નામનો બ્રાહ્મણ થયો. એ જન્મમાં ભગવાન શ્રી કૃષ્ણનું ધ્યાન ધરીને મોક્ષ પામ્યો. લાકડાના બારાવાળો ભીલકઠિયારો બીજા જન્મમાં ગુહ નામનો રાજા થયો. શ્રી રામ ભગવાનની સેવા કરીને મોક્ષ પામ્યો. ઉલ્કામુખ નામનો રાજા બીજા જન્મમાં દશરથ નામનો રાજા થયો. રંગનાથ ભગવાનની પૂજા કરીને મોક્ષને પામ્યો. સત્યનારાયણ વ્રત કરવાથી સાધુ બણ્યો બીજા જન્મમાં વિરુધ્વજ નામનો રાજા થયો. ભગવાને એની પાસે પોતાનું અર્ધું શરીર માંગ્યું, પોતાનું અર્ધું શરીર કરવત વડે વેરાવીને ભગવાનને આપીને મોક્ષ પામ્યો. તુંગધ્વજ રાજા બીજા જન્મમાં સ્વયંભૂમનો થયો. પોતાની પ્રજાને સુખ આપી ભગવાનની ભક્તિ કરી અને વૈકુંઠમાં ગયો. ભગવાનની કથાનો આવો પાંચમો અધ્યાય આપણે ભગવાનને અર્પણ કરીએ. જય જય શ્રી સ્કંદ પુરાણે રેવા ખંડે સત્યનારાયણ વ્રત કથાયામ પંચમો અધ્યાય. બોલો સત્યનારાયણ દેવને જય. અચ્યુતમ કેશવમ શ્રી રામ નારાયણ કૃષ્ણ દામોદરમ શ્રી વાસુદેવમ હરિ શ્રીધરમ માધવમ શ્રી ગોપિકા વલ્લભમ જાનકી નાયકમ શ્રી રામચંદ્રમ વરે. હરે રામ હરે રામ 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 હરે હરે, હરે કૃષ્ણ હરે કૃષ્ણ 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 હરે હરે, હરે રામ હરે રામ 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 હરે હરે, હરે કૃષ્ણ 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 હરે હરે.
બોલો સત્યનારાયણ દેવની જય.